நமோ நோயை சௌரி அன்பானம் நமோ நோயை சௌதானம் நமோ நோயி சௌராயிரியானம் நமோ நோயி சௌஜாயனம் நமோ நோயி சௌ திரிபாவர்த்தி சாவனம் ஓம்காரமெங்கு சயோக்த நித்யம் ஜாயந்தி யோகினம் காமதம் மோஷதம் செய்ய ஓம்காராய நமோ நம மங்கனம் பகவானையோ மகனம் கௌதமோ மங்களம் குன்கொண்டாரி உஜேந்திர மோச மங்களம் நமஸ்மரிஸ்மராய சுவாமோ பிரத்யாசாஸ்தி சுவாய பரவாய திருவாவ நியூத நிதாதாய சமய சார் बस हमें त्रासी तो पंचायत चले से बस में बातचीत होनी चाहिए फैरी ने लिए ठीक है आत्मा पोता थी राजा दिन अकारक है शू कैसे आत्मा जी से आवशु शुद्ध चिदानंद ज्ञानानंद स्वरूप ये पोता थी तो राग दयादान वादी ना परिणाम अकारक है क्या वस्तु से ही पूर्ण पवित्र है एना गुणों बदा पवित्र छे कि पवित्र छे ही पोता थी अपवित्रता राग आदि न उत्पन्न करे एम बने नहीं समझाय छे राग आत्मा लीधो ने पहलो आत्मा एटले शुद्ध चैदानंद ज्ञानानंद सचिदानंद स्वरूप पोते पोता थी राग द्वेष दया विकार विकार नु करता होय नहीं अकार छे कारण वस्तु वस्तु ने वस्तु नो गुण ये बड़ा पवित्र छे पवित्र से ही विकार ना अपवित्र ने करे एम बने नहीं જાય છે કઈ જો એમ ન હોય તો આત્મા પોતાથી રાજાની બાબાનો કારક હોય આત્મા પોતાથી પોતાને આશરે રાગ ને દ્વેષ પુનને પાપ વિકારી ભાવ પોતાથી જો કારક હોય છે આત્મા પોતાથી જ આગારી ભાવનો કારક હોય તો અપ્રતિક મને પ્રત્યાખ્યાનના દ્વિધપણાનો ઉપદેશ બની શકે નહીં ભગવાને બે પ્રકારનો ઉપદેશ કર્યો કે રાગથી ખસી જા સ્વભાવમાં આવી જા એમ જે ઉપદેશ કર્યો એ જ એમ બતાવે છે કે આત્મા પોતે સ્વયં વિકાર કરે પોતાને આશરે એમ બને નહીં રાગારી ભાવનો અપ્રતિકમ પ્રત્યાખ્યાન વિવિધપણાનો ઉપદેશ બની શકે નહીં ભગવાનનો બે પ્રકારનો ઉપદેશ છે કે વિકાર વર્તમાનમાં છે તેને છોડી દે ભવિષ્યમાં વિકાર થાય તેના પ્રત્યાખ્યાન કરે છોડી દે એવો જે ઉપદેશ છે અપ્રતિકમાના પ્રત્યાખ્યાન તો શુદ્ધ નહીં નું કથન છે ટેકીનું છે વાત તો એમ છે કે ભગવાનનો ઉપદેશ એમ છે કે વર્તમાનમાં વિકાર જે છે પણ પાપ તેનું પ્રતિક્રમણ છે પાછો થઈ જાય ભવિષ્યમાં પણ વિકાર થાય તેને તો હટી જા એવો જે ભગવાનનો ઉપદેશ છે એ ઉપદેશ એમ સિદ્ધ કરે છે યુદ્ધ પણ બની શકે નહીં જો એકલો આત્મા
पोता थी विकार करे तो आ विकार थी रहित था वर्तमान में भविष्य में ये उपदेश बनी सके नहीं। समझाई से कहे एक न्याय नो विषय से एकलो प्रभु सचिदानंद आत्मा ये तो पवित्रता ने पुण्य पवित्रता नो पिंड अने पुण्य ने पापना भाव की रही ये वस्तु से थी आत्मा से ये आत्मा होता थी विकार करे बनी सके नहीं। એટલે કે પોતાને આશ્રય રાજ દયાદાંક કામ ક્રોધના પરિણામ પોતામાં પવિત્ર છે શુદ્ધ ચૈતન ઘન છે એટલે એને આશ્રય તો વિકાર થઈ શકે નહીં। માટી આત્માની વસ્તુથી તે વિકારનો અકર્તા છે। એમ જો ન હોય તો ભગવાનનો બે પ્રકારનો જે ઉપદેશ वर्तमान मां विकार की छुटी जा भविष्य मां विकार न त्याग कर पचकान कर एम जी कहू एनो अर्थ ये थो कि आत्मा पोते पोतानी जात थी एकलो परना वक्ष ने संबंध विना पोते एकलो आत्मा राग विष ने करे एम कोई नहीं बनी सके नहीं। समझाणु कहे આ તો પરમદી ચાલી ગયું છે પણ આ તો મેળ કરવા હતું અપ્રતિકમ ને અપ્રત્યાખ્યામ હવે એ તો પેલા બે બોલ લીધા પરથી અઠમ ભવિષ્યમાં પરમ ને ન કરવું એવો જે ઉપદેશ હતો એમ બતાવે છે કે આત્મા પોતે એકલો પોતાને આશ્રય વિકાર કરે એમ બની શકે નહીં। માટે આ પ્રતિકમન પ્રત્યાખ્યાનના ઉપદેશમાં બે પ્રકાર આવ્યા દ્રવ અને ભાવ। પેલા બે પ્રકાર અપ્રતિકમન પ્રત્યાખ્યાન થયા હવે અપ્રતિકમન પ્રત્યાખ્યાન એક એક બે પ્રકારે શું કહ્યું અપ્રતિકમન અપ્રત્યાખ્યાનમાં ખરેખર દરેવ અને ભાવના ભેદે ખરેખર શું કહે છે પોતાના સ્વભાવના આશ્રય વિના પરદ્રવ જે છે સ્વદ્રવનું લક્ષણ નથી જેને તેને પરદ્રવનું લક્ષ છે તે પરદ્રવ નિમિત્ત છે અને નિમિત્તને અવલંબે પોતાના નૈમિત્તિક વિકાર થાય છે એવો જે દ્રવ્યને ભાવના નિમિત્ત નૈમિત્તિકનો ઉપદેશ જાતે એકલો કરતા હોય તો આમ બની શકે નહીં। આવું જેવું છે વાત તો ઠરાવવી છે કે જ્ઞાયક ચૈતન તો એની દ્રષ્ટિ કર તો એ વસ્તુ પૂરતી વિકારણ કરનાર છે જ નહીં એ તો અબંધ સ્વરૂપી છે એમાં વિકાર સંસાર ઉત્પન્ન થાય એવી ચીજ જ નથી। ત્યારે કે આ ચીજમાં આવો જે ઉપદેશ કર્યો એ કારણે એમ કરે છે કે પરનું લક્ષ કરે છે દ્રેમનું એમાં નૈમિત્તિક વિકાર થાય છે એ નિમિત્ત નિમિત્ત સંબંધમાં વ્યવહારે વિકાર થાય છે પોતાના સંબંધે ને પોતાને આશ્રય વિકાર થાય એમ કોઈ બની શકતો સમજાય છે કઈ આવી વાત દ્રવ અને ભાવના ભેદે દ્રવ એટલે પર વસ્તુ જેમ સ્વદ્રવ છે ચૈતન ભગવાન એનો જયારે લક્ષ છૂટ્યો ત્યારે ભગવાને એમ કહ્યું કે પરદ્રવનું લક્ષ જે કરે છે તેથી તે દ્રવ ને નિમિત્તે
નૈમિતિક પોતાના પોત વિકાર થાય છે. નિમિત્તથી થતો નથી, પણ નિમિત્તને લક્ષી નૈમિતિકમાં વિકાર થાય એવું દ્રવ્યને ભાવ, દ્રવ્ય પ્રતિકમાં અપ્રતિકમાં પ્રત્યાખ્યાન, એવો દ્રવ્યને ભાવનો જ ઉપદેશ છે. એમ સિદ્ધ કરે છે કે એકલો આત્મા પોતાને આશ્રય વિકાર કહે એવું એનું સ્વરૂપ નથી. સમજાય છે ના? બે પ્રકારનો ઉપદેશ છે કે દ્રવ્યને ભાવના નિમિત્ત નિમિત્તપણાને જાહેર કરતો થવો. શું કે છે? ભગવાનનો ઉપદેશ છે કે દ્રવ્ય જે આત્મા છે એ પોતાનો આશ્રય છોડીને જે દ્રવ્ય પર વસ્તુ છે તેના ઉપર એનું લક્ષણ આશ્રય જાય છે, તેને આશ્રય તેને વિકાર થાય છે, એવો નિમિત્ત નિમિત્ત સંબંધનો જે ઉપદેશ છે એ જો જાતિ કરતા હોય તો આ વાત બની શકે નહીં. આવી વાત છે. બે પ્રકારનો ઉપદેશ છે એ દ્રવ્યને ભાવના નિમિત્ત નિમિત્તપણાને જાહેર કરતો. શું કહે છે? આ દ્રવ્ય નહીં, પરદ્રવ્યનું નિમિત્તપણું અને એને આશ્રય થતું નૈમિતિક, એવો જે ઉપદેશ છે એમ સિદ્ધ કરે છે કે આત્મા પોતાને આશ્રય વિકાર કરે એવું એનું સ્વરૂપ છે નહીં. એ નિમિત્તનું લક્ષ કરે તો નૈમિતિકમાં વિકાર થાય. અને દ્રવ્યનો લક્ષ કરે તો નિર્વિકારી પર્યાય થાય. આવું જીવન વાત સમજાય છે. આમાં શું કે છે કે બે પ્રકારનો ઉપદેશ છે કે દ્રવ્યને ભાવના નિમિત્ત નિમિત્તપણાને જાહેર કરે છે, એટલે પર વસ્તુ ઉપર રખ જાય છે એનું નિમિત્ત ઉપર, નિમિત્ત કરાવતો નથી. પણ સ્વદ્રવ્યના આશ્રયનો લક્ષ છોડી અને પરમાં જાય છે દ્રવ્યના લક્ષ્ય, ત્યાં નિમિત્તી છે. નિમિત્તને આશ્રય પોતાને નૈમિત્તિક વિકાર થાય છે, એવો જે નિમિત્ત નૈમિત્તિક સંબંધને જે જાહેર કરે છે એમ સિદ્ધ કરે છે કે નિમિત્ત નિમિત્ત સંબંધ વિના એકલો આત્મા રાગનો અકર્તા છે. પ્રણય આવી જેની વાત છે. એનો અર્થ એવો પ્રભુ કે તું જ્ઞાયક ચિદાનંદ આનંદનો નાથ સચિદાનંદ પ્રભુ, બસ એનો આશ્રય ને દ્રષ્ટિ કર અને એનો સ્વીકાર થાય, સ્વદ્રવ્યનો સ્વીકાર થાય તો પર્યાયમાં નિર્વિકારી દિશા થાય. સ્વદ્રવ્યનો સ્વીકાર ન થાય ત્યારે પરદ્રવ્યના નિમિત્ત ઉપર લક્ષ્યનું જાય, ત્યારે નૈમિત્તિકમાં મિથ્યાત અને રાગદ્વેષનો વિકાર થયા વિના રહે નહીં. સમજાય છે? કંદી આવી ગયું છે આપણું પછીની સંધિ જઈ છે ને એ માટે. હા, ભગવત સ્વરૂપ પ્રભુ. હા હા, એનું સ્વરૂપ જ ચૈતન્ય સચિદાનંદ અનંત આનંદ અનંત જ્ઞાન અનંત શાંતિ અનંત વિતરાગતા, એ પોતે સ્વરૂપે આવો વિતરાગ છે. તો વિતરાગના લક્ષ્ય વિકાર થાય એમ ત્રણ કાળમાં બને? એ વિતરાગ સ્વભાવને લક્ષ્ય તો વિતરાગથી મુક્તિનો માર્ગ ઉત્પન્ન થાય. વિતરાગી પ્રભુ આત્મા નિર્દોષ પરમાત્મા સ્વરૂપ, એને આશ્રય તો મુક્તિનો માર્ગ મોક્ષનો માર્ગ શરૂ થાય. પણ એમ નથી ત્યારે
છે શું કે પોતાનો આશ્રય છોડી દઈને આમ જે દ્રષ્ટિ કરવી છોડી દઈને આમ નિમિત્તની દ્રષ્ટિ કરે છે, સંયોગી નિમિત્તની દ્રષ્ટિ કરે છે, નિમિત્ત થી થાય છે એમ નહી. એક રીતે તો એવું પણ છે કે આ દ્રવ્ય જે છે જ્ઞાયક સ્વરૂપ એનો આશ્રય કરે છે, એથી દ્રવ્યમાં દ્રવ્યને લઈને પર્યાય વિકારી અવિકારી થાય છે એમ નહીં. ભાઈ ભગવાન જ્ઞાયક ચૈદાનંદ આત્મા અતિન્દ્રિય આનંદનો છંદ એ દ્રવ્ય છે તેને આશ્રય નિર્વિકારી થાય એને લઈને નહીં, એ પર્યાયમાં અંદર લક્ષ કરે છે તે પર્યાયમાં નિર્વિકારી દશા થાય. આ રીતે એ નિમિત્ત નિમિત્ત સંબંધ છે. એટલે શું કહ્યું કે આત્મા નિમિત્ત એટલે કારણ, અને એનું જેને દ્રષ્ટિ કરી એની પર્યાયમાં નિર્વિકારી દશા થાય એવું એનું એનું સ્વરૂપ છે. એટલે આ કારણ નિમિત્ત નિમિત્તને કારણે પણ કહેવાય છે. આમાં નિમિત્ત શું કહે છે, નિમિત્તે કારણ જે છે દ્રવ્ય એનો લક્ષ કર્યું એટલે એનાથી નિર્મળ પર્યાય થાય છે એમ નથી, પણ એનો લક્ષ કર્યું છે તે પર્યાયમાં મોક્ષનો માર્ગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય છે. એક વાત, જયારે ભાઈ દ્રવ્ય સ્વભાવ ઉપર દ્રષ્ટિ, જયારે અસ્થિપણાનો જે સ્વભાવ છે તેના ઉપર દ્રષ્ટિ નથી, ત્યારે તેની દ્રષ્ટિ જયારે પરદ્રવ્ય ઉપર જાય છે ત્યારે પરદ્રવ્ય નુકસાન વિકાર કરાવતું નથી. હા હા, જેમ સ્વદ્રવ્યને આશ્રય નિર્વિકારી દ્રવ્ય નિર્વિકારી પર્યાય કરતું નથી. હા હા, ભગવાન આત્મા સમજાય તો સમજો બાપુ, આ તો ઊંડો માર્ગ છે, વિતરાગ માર્ગ છે. અનંત કાળમાં એક સેકન્ડ પણ જેને પોતાનો પરિચય કર્યો નથી, નિમિત્તના પરિચયમાં નૈમિત્તિક મિથ્યા દરાગ થાય એનાથી પરિભ્રમણ કરી રહ્યો છે. એવો જે આંકે છે કે જેમ એ સ્વદ્રવ્ય પ્રભુ ચૈતન્ય જ્ઞાયક આનંદ સ્વરૂપ છે એને લક્ષી એને આશ્રય પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય એ પણ ષટકારકના સ્વતંત્ર પરિણામથી અભિકારી દશા થાય છે. શું કીધું એ ભગવાન અનંત આનંદ અનંત જ્ઞાન શાંતિનો સાગર એના તેનો સ્વીકાર થતાં સ્વીકાર કરનારની પર્યાયમાં જે નિર્દોષતા થાય છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય છે એ સ્વતંત્ર થાય છે. એ દ્રવ્ય કરતા નથી, એ પર્યાય પોતે જ કરતા સ્વતંત્રપણે થાય છે. દ્રવ્ય તો ફક્ત નિમિત્ત નામ કાયિક વસ્તુ રૂપે કારણ રૂપે છે. એમ જયારે આત્મા પોતાના સ્વભાવને આશ્રય મોક્ષનો માર્ગ પ્રગટ કરે પણ સ્વતંત્ર ષટકારકની પરિણતિથી ઉભી થાય છે, એ મોક્ષનો માર્ગ ષટકારક કરતા પર્યાય કરતા પર્યાય કર્મ પર્યાય કરણ પર્યાય સંપ્રદાન પર્યાય પ્રધાન પર્યાય આધાર એ પર્યાય પણ પોતાથી ફક્ત સ્વતંત્રપણે લક્ષ પોતે સ્વતંત્રપણે દ્રવ્ય પર્યાય સ્વતંત્રપણે લક્ષ કરતા થઈને દ્રવ્યનું કરે છે, દ્રવ્યને લઈને આ પર્યાય થાય છે એમ નથી. એમ
પોતાના સ્વભાવને છોડીને ભગવાને જયારે દ્રવ્યને ભાવ અપ્રતિક પણ અપ્રત્યાખ્યાનના બે બે પ્રકાર થયા, એનો અર્થ એવો થયો કે એક બીજી ચીજ ઉપર એનું લક્ષ જાય છે. એ બીજી ચીજ એને વિકાર કરાવતી નથી. જેમ વર્તમાન પર્યાય સ્વને આશ્રય થતા દ્રવ્ય નિર્વિકારી કરતું નથી, નિર્વિકારી પર્યાય સ્વતંત્ર થાય છે. ગંદીથી જરી છે, બીજું આવ્યું થોડું ઘીનું આવે છે કઈ. તો એમ પરમાત્મા એમ કે છે કે દ્રવ્ય અપ્રતિક્રમણ ને ભાવ અપ્રતિક્રમણના બે પ્રકાર, દ્રવ્ય પ્રતિક્રમણ ભાવ અપ્રતિક્રમણ, ભાવ અપ્રતિક્રમણ ને ભાવ અપ્રત્યાખ્યાન. તો દ્રવ્ય અપ્રતિક્રમણ એટલે જે નિમિત્ત છે પરદ્રવ્ય તેનો આશ્રય કરે છે, એથી અહીં નૈમિત્તિકમાં વિકાર ઉત્પન્ન થાય છે. નિમિત્ત વિકાર કરાવતો નથી, જેમ નિર્વિકારી દશા દ્રવ્ય કરાવતો નથી, નિર્વિકારી દશા દ્રવ્ય પર્યાય સ્વતંત્રપણે કરે છે. એમ પોતાનો આશ્રય છોડીને પરદ્રવ્યના નિમિત્તનો આશ્રય કરે છે, ત્યારે નિમિત્ત તેને વિકાર કરાવતો નથી, પણ નિમિત્તને લક્ષે તેને વિકાર થાય છે. એવું નિમિત્ત નિમિત્ત સંબંધ છે એ જાહેર એમ કરે છે કે આત્મા સ્વયં એકલો નિમિત્તના આશ્રય વિના વિકાર કરે એવો એનો સ્વભાવ. હા 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 હા, આવો ઉપદેશ અમે ઓલોની એક બેનિયા તેની હતું પાડણ્યો શિષ્યાની દુઃખ ગણ મિત્ર સૂત્ર આમ જેની વાત ભગવાન. હા હા, પરમાત્માની વાત છે. પ્રભુ તું પરમાત્મા છો ને, તો પરમાત્મા છે એને આશ્રય કઈ વિકાર થાય? પરમેશ્વર છો ને તું, હા હા હા, ભગવાન પરમેશ્વર છે, પરમેશ્વર પરમેશ્વરને આશ્રય વિકાર થાય? પરમેશ્વરને આશ્રય તો પર્યાયમાં નિર્વિકારી મોક્ષનો માર્ગ થાય. તેથી તે આત્મા રાગનો અકર્તા એનો સ્વરૂપ જ એવું છે. રાગનો દયાદાનના વિકલ્પનો અકર્તા એવું જ એનું સ્વરૂપ છે. એમ કે જયારે ભગવાને એમ કહ્યું દ્રવ્યથી લક્ષ છોડ ને ભાવથી લક્ષ છોડ, નિમિત્ત નિમિત્તનો સંબંધ લક્ષ છોડ, એ નિમિત્ત નિમિત્ત સંબંધ જાહેર કરે છે કે એ નિમિત્તને લક્ષ્ય તને વિકાર થાય એ સિદ્ધ કરે છે કે આત્મા એકલો પોતાને આશ્રય વિકાર કરે એવો એનો સ્વભાવ છે નહીં. આ હા, આવું સ્વરૂપ છે. અભ્યાસ જોઈએ ભાઈ થોડું. આ તો વસ્તુની સ્થિતિ છે, વસ્તુની મર્યાદા જ આ છે. ભગવાને કરી નથી કઈ, ભગવાને તો જાણી છે, જાણી છે એવી કઈ છે. હા 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 હા, અહીં સુધી આપણે કે અપ્રતિક્રમણ અપ્રત્યાખ્યાનનો ખરેખર દ્રવ્ય અને ભાવ, દ્રવ્ય એટલે નિમિત્ત સામો અને ભાવ પોતાના નૈમિત્તિક વિકાસ થાય તે, એ બે ભેદ વિવિધનો ઉદ્દેશ છે તે દ્રવ્યને ભાવના નિમિત્ત નિમિત્તપણે જાહેર કરતો હતો. એ દ્રવ્યને એટલે પરનું નિમિત્ત અને તેનાથી થતો વિકાસ, એ બેને જાહેર કરતો થતો આત્મા અકાર તેમ સિદ્ધ થાય છે. સમજાય છે આમાં શિપાલજી? આવું કરું છું ભાઈ, થોડું પણ પરમ સત્ય હોવું જોઈએ બાપુ. આ તો સર્વજ્ઞા ત્રિલોકનાથ વિતરાગ પરમેશ્વર, એના ભરત ક્ષેત્રમાં વિરહ પડ્યા,
પણ એની વાણી તો એવી જ રહી ગઈ. આ ટીકા તો જોવો આ ટીકાકાર ને કાય સત્સંગી કે છે. વિદ્યા છે ને સાગર, આમાં એવું છે ક્યારે પૂછશે. અમરચંદ્ર આચાર્ય કાષ્ટાસંગી હતા. હવે દર્શન સાહમાં કાષ્ટાસંગી ને મિથ્યાથી ઠરાવ્યા. મિથ્યા પ્રભુ પ્રભુ શું કરે છે પ્રભુ, તું શું કરે છે પ્રભુ. આ અમરચંદ્ર આચાર્યની ટીકા તો જોયા. દર્શન સાહ પૂછે છે એમાં એક કાષ્ટાસંગી ને મિથ્યા. અમરચંદ્ર આચાર્ય સ્ત્રીને મુક્તિ નથી સિદ્ધ કરી. સ્ત્રીને મુક્તિ છે એમ નથી, એમ નથી સિદ્ધ કરી, માટે તે કાષ્ટાસંગી છે. પ્રવચન સાર ના પહેલા ભાગમાં વખાણ કે ભાઈ, પ્રવચન સાર ભાઈ રામજીભાઈ, પ્રવચન સાર ના પહેલા ભાગમાં કુનકુંદાચાર ના અમૃતચંદ્રાચાર્ય આખી વ્યાખ્યા કરી છે ને, અને એક અંતમાં આમ છે ને તેમ છે ફાન છે ફન એ કિનારો નજીક છે, મુશ્કેલ નજીક છે. એવું જે કુનકુંદાચાર ની વાતો અમરચંદ્રાચાર કરે એને કાષ્ટાસંગી કહેવાય. પ્રભુ 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 કોઈ પૂછનાર ન મળે. અરે હા છે ને ભાઈ, પ્રવચન સાર પહેલું મોટું લખાણ આપ્યું, અનેકાંતિ સિદ્ધાંતિ આમ છે કેમ છે, અને જેને અનેકાંત વિદ્યા સિદ્ધ થઈ છે. મોટો પેરેગ્રાફ લાગતો એ પોતે અમૃતચંદ્રાચાર્ય કર્યો છે. અરે અમૃતચંદ્રાચાર્ય આ અમૃતચંદ્રની ટીકા છે. હા હા જુઓ તો ટીકા ગજબ ટીકા છે. હે આ તો મૂળ સંઘના કંકુંદાચાર્ય ના કહેવાય હતા. કંકુંદાચાર્ય ના કહેવાય પરંપરા નથી, નહીં ના પડે પરંપરા ના કુંકુમતા. એ જયસેન આચાર પરંપરાના હતા. ચાર બે પુસ્તકા હતા ને ખીમચંદ ને ભાઈ થોડું લખ્યા છે એમ ચિહ્ન કેમ છે, હું એટલું વાંચું થોડું ખરે વાંચું છું ભાઈ. હા હા પ્રભુ 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 ભગવાન તારું ભરું થાય, ભગવાન આવું ન હોય. અમૃતચંદ્રાચાર્ય નો પ્રકાર છે આ. આવી ટીકા સ્પષ્ટીકરણ એ એકલો ભગવાન આત્મા વરના સંબંધના લક્ષ્મીના વિકાર કરે એવું એનું સ્વરૂપ જ નથી. કેમ કે પોતે પવિત્ર નો પિંડ પ્રભુ છે. એ પવિત્રતાનો આશ્રય લે તો પર્યાયમાં પવિત્રતા જ થાય, અપવિત્રતા થાય નહીં. માટે અપવિત્રતાનો આત્મા અકાર જ છે. અપવિત્રતા એટલે પુનપાપ દયાદાન વિકલ્પના આત્મા અકર્તા છે. કેમ અકર્તા છે કે ભગવાને બે પ્રકારનો ઉપદેશ કર્યો છે, દ્રવ્ય અપ્રતિક્રમણ ને ભાવ અતિક્રમણ. ભાવ અપ્રતિક્રમણ અપ્રતિકાન એના બે ભેદ પડ્યા ભગવાને, દ્રવ્ય અને ભાવ. તો અપ્રતિક્રમણ એટલે દ્રવ્યનું અપ્રતિક્રમણ, દ્રવ્ય ઉપરથી ખસતો નથી, એ ત્યાં જ જાય છે ત્યારે તેને નૈમિતિકમાં વિકાર થાય છે. અને ભવિષ્યમાં પણ નિમિત્ત ઉપર જાય છે ત્યારે તેને વિકાર થાય છે. એવો નિમિત્ત નિમિત્ત સંબંધનો જે વિકારની વ્યાખ્યા કરી એ સ્થિતિ એમ કરે છે કે પરનાલક્ષ્મીના એકલો આત્મા પોતાને આશ્રય વિકાર કરે એવું એનું સ્વરૂપ છે નહીં. ધન ધન બાય ત્યાગમાં માણસને અભિમાન આવી જાય. બાય ત્યાગ ધીરી કરે નિમંત્રણ થઈ જાય રોગદાસા જાણે આને પ્રભુ પ્રભુ આમ ન હોય બાપુ, ભાઈ નુકસાન થશે બાપા.
रोग दुनिया में सद से सत रहे भाई। आ तो शू कहू अमृतचंद्र कन्या टीका भाई એવું જ અમૃતચંદ્ર આચાર્ય કુંકુંદ આચાર્યનો પશ્ચિમ નીકળ્યું પ્રવતન સાર નો પહેલા ભાગ છે તને તારી પ્રભુતાની ખબર નથી, તું પરમેશ્વર સ્વરૂપ છો, પરમાત્મા સ્વરૂપ છો, વિતરાગ સ્વરૂપ છો, અનંત આનંદ નો આનંદ નો પિંડ સ્વરૂપ છો, અનંત જ્ઞાન શાંતિ 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 અનંત બેહદ શાંતિ નો સાગર છો પ્રભુ, એ તારે આ સે વિકાર થાય એ આત્મા તો વિકાર નો અકાર છે। ત્યારે ક્યાં થાય છે શું દેખાય છે ને આ સંસારના એમ કે છે પ્રભુ ભગવાને નિમિત દ્રવ્ય અને એને આશ્રય થતો નૈમિત વિકાર એ નિમિત નૈમિતિક ની જાહેરાત કરી છે એ સિદ્ધ કરે છે કે નિમિત નૈમિતિક ના સંબંધ વિના એકલો આત્મા રાગ ને કરે એવું એનું સ્વરૂપ છે નહીં। ધીમે ધીમે કહેવાય બાપુ હે હા હા મુદ્દાની વાત છે ભાઈ। હા છે ને અમે પૂછો હે સ્વભાવ તો સૈદાનંદ નિર્મળ અતિન્દ્રિય આનંદ નો સંબંધ જ છે એમાં દુઃખ કેવા ને વિકાર કેવા એવો ભગવાન સ્વર્ણ સ્વરૂપ પોતે થી વિકાર નો અકાર છે। કેમ કે બધા ગુણો અનંત ના અનંત ના અનંત ભર્યા છે પણ કોઈ ગુણ વિકાર કરે એવો સ્વગુણ છે જ નહીં, તો એ આત્મા તો સ્વતઃ પોતાના ગુણ ને પોતાની શક્તિની અપેક્ષા એ દયાદાનના પરિણામ નો પણ અકારક કરે છે। ગજબ છે પ્રભુ। દેવીરાજજી પરમાત્મા અમરચંદ્રાચાર્ય એમ કે છે કે જે આ નિમિત નિમિતપણા ને જાહેર કરે છે કે એ પરદ્રવ ઉપર જાય છે, પરદ્રવ થી થતો નથી, પરદ્રવ ઉપર લગ જાય છે તેથી વિકાર થાય છે, સ્વદ્રવ ઉપર લગ જાય છે ત્યારે નિર્વિકાર થાય છે, એ દ્રવ થી થતો નથી, પર્યાય ની સ્વતંત્રતા થી થાય છે। એમ નિમિત ઉપર જતા નિમિત વિકાર કરાવતો નથી, પણ તેને વિકાર કરનારને નિમિત ઉપર જતા નિમિત દ્રવ છે અને તેનાથી ઉત્પન્ન થતો ભાવ પોતામાં પોતાને કારણે તે નૈમિતિક છે, એ નિમિત નૈમિતિક જાહેર એમ કરે છે કે છે નિમિત નિમિત ભાવને જાહેર કરતો તો આત્માના કરતા પણ આને જણાવે છે। કોનો પક્ષ પ્રભુ જેમ સજ છે એમ રહેવા દે ને, પાળી ન શકાય તો એ જુદી પણ દ્રષ્ટિને જ્ઞાનમાં તો ગોટા ન ભાવે, સમજાય છે કે સ્વરૂપમાં રમણતા બની શકે નહીં બાપુ પુરુષાર્થની નવી જન્મ, પણ દ્રષ્ટિ અને જ્ઞાનમાં તો જેમ છે તેમ રહેવા દે ને,
दृष्टि ने ज्ञान जयरे स्वभाव पर लग जाए जाए तो तेने मोक्ष नो मार्ग उत्पन्न थे तेरे ई एम सिद्ध करे छे कि एनु लक्ष जयरे निमित्त पर जाए तेरे नैमित्तिक विकार उत्पन्न थे कि निमित्त नैमित्तिक एम जाहिर करे छे के एकलो आत्मा विकार नो अखर छे। ચંદુભાઈ નું આવ્યા હતા બે ત્રણ મિત્ર કહેતા હતા આવું આવું હા હા એક 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 વ્યાખ્યા ને બસ છે હા પછી એને બધો વિસ્તાર ટીકા છે ભાવ નું દર એટલે પર વસ્તુ એ કરાવતી નથી એ તો નિમિત્ત છે પણ નિમિત્ત ઉપર લગ જાય છે એનું તેથી તેને નૈમિત્તિક વિકાર થાય છે એ નિમિત્ત નૈમિત્તિકપણાને જાહેર કરતો આત્માના અકર્તાપણાને જણાવે છે એકલો ભગવાન આત્મા પરનું લક્ષ કરીને વિકાર થાય છે એ જો ન કરે તો એકલો આત્મા તો વિકાર નો કરતા થવે છે સમજાણું કઈ નિમિત્ત ઉપર લગ જતા દ્રવ નું લગ છોડતા વસ્તુનું સ્વરૂપ છે તેનું લગ છોડતા પરનું લગ જતા પર્યાયમાં નૈમિત્તિક વિકાર થાય છે એ નિમિત્ત નૈમિત્તિક એમ જાહેર કરે છે કે આત્મા એકલો નિમિત્તના લક્ષ વિના સ્વના લક્ષે વિકાર કરે એવું એનું સ્વરૂપ છે નહીં પ્રવીણભાઈ બરાબર આવી ગયા છે એમાં ચંદુભાઈ નો વિચાર તો તમે ચંદ નો આવ્યા આવી વાત છે માર્ગ છે ઉપરું ચારિત્ર દોષ દૂસરી વાત બીજી વાત છે એ પણ નિમિત્ત નિમિત્ત સંબંધે થાય છે પણ છતાંય ચારિત્ર દોષ દૂસરી વાત છે ને શ્રદ્ધા દોષ બીજી મૂળ વાત છે ઘરની નબળાઈનો દોષ છે અને તે ટાળવા માંગે છતાં નથી ટાળતો ત્યાં સુધી એની કુશળતાની નબળાઈ છે પણ આ વસ્તુ વિનાયક અનંત ગુણનો પિંડ પવિત્રતાનો સાગરનાથ એકલો વિકારનો અકર્તા છે અકારક છે આ કેમ કે એના દ્રવ્યને ગુણમાં વિકાર છે તો દ્રવ ગુણમાં વિકાર નથી તો પર્યાયમાં વિકારનો કરતા એ કેમ થાય ત્યારે કે આ વિકારનો ઉપદેશ તો ભગવાનનો છે ને એ વિકારથી ખસી જા દ્રવ્ય પ્રતિક્રમણ કરીને તો ત્યાં ક્યાં ભવિષ્યમાંથી ખસી જાય એમ કે તું છે ને એવો ઉપદેશ તો એ ઉપદેશ એમ જાહેર કરે છે કે પરના લક્ષી ઉત્પન્ન તો વિકાર એ નિમિત્ત નિમિત્તિ કેમ જાહેર કરે છે કે એકલો આત્મા નિમિત્તના લક્ષ વિના વિકાર કરે એવું એનું સ્વરૂપ છે નહીં ભોજવિરાજી આવી વાત છે પ્રમદી હતા જ નહીં પ્રમદી આ પાસ પ્રમદી નો વધારે આ તો મૂળ મંત્ર છે પ્રભુના આત્માના અકર્તાપણાને માટે એમ નક્કી થયું કે પરદ્રવ્ય નિમિત્ત છે નિમિત્ત છે
નિમિત્ત છે એટલે નિમિત્ત કરાવે છે, વિકાર નિમિત્ત થી થાય છે એમ નહીં. ખરેખર તો ભગવાન દ્રવજી છે, શુદ્ધ ચૈતન્ય. એનું લક્ષ હતા દ્રવ્ય નિર્વિકારી પર્યાય કરે છે એમે નથી. કેમ કે દ્રવ્ય છે તો ધ્રુવ છે, ફક્ત લક્ષ કરનારી પર્યાય સ્વતંત્ર કરતા પણ લક્ષ કરે છે, તેથી પર્યાયમાં સ્વતંત્રપણે ષટકારકપણે નિર્વિકાર દશા થાય છે. એમ યા નિમિત્ત પદ્રવ છે, પણ નિમિત્ત થી નિમિત્ત વિકાર થતો નથી. પરદ્રવ નિમિત્ત છે અને આત્માના રાગાદી ભાવો નૈમિત્તિક છે. એનો અર્થ એવો નથી કે પરદ્રવ નિમિત્ત છે માટે આ વિકાર નિમિત્ત કરાવે છે. એ તો એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ ન થયો, એ તો કરતા કર્મ સંબંધ થયો. ભાઈ પરદ્રવ કરે અને વિકાર આત્મા કરે, પરદ્રવ કરાવે અને વિકાર કરે, તો કરતા કર્મ સંબંધ થયો. આ તો ના પડે, આ તો નિમિત્ત નિમિત્ત સંબંધ જાહેર કરે છે. એમ જાહેર કરે છે કે એક વસ્તુ બીજી છે, જેમ તું પોતે ચીજ છો એમ બીજી ચીજ એક છે. જેમ પોતાની ચીજ ઉપર દ્રષ્ટિ નથી ત્યારે પરત ઉપર એનું લક્ષ જાય છે. લક્ષ જવતા એ લક્ષ જેના પર જાય એ વિકાર કરાવતો નથી. વિકાર તું નૈમિત્તિક પણ નિમિત્ત ના લક્ષે તું કરે છો. આવું શરૂ છે જીણું બહુ બાપુ સોનગઢ બાવાને એકાંત કરી ના. કાલ તો લેખ આવ્યો છે રાજા વિદ્યાના, તો હું થઈ ગયું બહુ ધામ ધૂમ થઈ ગઈ ઇન્દોરમાં. અજાત નહીં એકાંત નહીં ઇન્દોર માંથી વિદાય થઈ ગઈ એવું લખાણ છે. વિદાય ગીરી થઈ ગઈ. પ્રભુ ઠીક છે ભાઈ, બાપુ એકાંત કેમ કહેવાય? પ્રભુ શાંતિથી જો બાપુ, ભગવાન એમ આક્ષેપ કરાય નહીં. હું ભગવાન છો ભાઈ, ભૂલ નીકળી જાય તારી એવી ભાવના હોય, ભૂલ રહીને રખડે એમ ભાવના હોય ભાઈ. એ કહ્યું તું ત્રણ ઠેકાને ભાઈ શરણભાઈ, આમ કહ્યું તું દ્રવ સંગ્રહમાં ધર્મ ધ્યાન નો એક અવાય ભૂલ આવે છે. આણા વિજય અવાય વિજય એમાં એવો બોલ આવે છે કે ધર્મી એમ વિચારે છે કે હું એ પૂર્ણ થાઉં અને બધા આત્માઓ પરમાત્મા થાઓ. એવો અવાય ધર્મ ધ્યાન નો અવાય નો એક ભેદ છે. એ દુઃખી થઈને રખડે એ નહીં હોય બાપુ. સુખી થાઓ, પૂર્ણાનંદ ને પ્રાપ્ત કરો. એક ઈ છે ને એક સર્વ જીવ આવી ભાવનામાં છે. આ બંધ દીકામાં છે, દીકામાં સર્વ જીવો શુદ્ધ પૂર્ણ સ્વરૂપ મન વચન કાયા કરણ કરણ મોદનના ભાવ રહીત એકલો પરમાત્મા થાવ. સર્વ જીવ પરમાત્મા થાવ, સવે જીવા નિરંતર ભાવના કર્તવ્યમ એવો પાઠ છે. સર્વજીવો એ નિરંતર આવી ભાવના કરવી. બે અને ત્રીજો આડત્રી ગાથાનો કળશ મજંતું. પ્રભુ બધા જીવો આવીને અંદર સમાઈ જાઓ, લોકાલોકને જાણવામાં આવી જાઓ અંદર. આડત્રી ગાથા મજંતું શ્લોક છે ને, પ્રભુ બધા કોઈને રખડવાનું હોય એમ હોય અરે ભાવ દુઃખી થાય.
परमात्मा साहब प्रभु मोक्ष ने पामो बापू सुखी साहब पर सुखी थवानो रस्तो आ छे। निमित निमित संबंध एम जाहिर करे छे कि एकला स्वभावना संबंध विकार था एम न एम नकार करे फक्त पोतानो आश्रय ने लक छोड़े छे त्यारे पोते स्वतंत्रपणे परनो निमित दरेक पर दरेक छे पर चाहे तो तीर्थंकर हो चाहे तो तीर्थंकर ने वाणी हो। તેના ઉપર રસ કરે છે તે નિમિત્તમાં રસ કરતા તેને નૈમિતિક વિકાર થાય છે એ નિમિત્ત નિમિત્તિક વિકાર એમ જાહેર કરે છે કે આ સંબંધ જો ન હોય તો એટલો આત્મા અકાર છે। આવી વાત છે જેની કોઈ પડે વસ્તુ તો આવી છે ભગવાન મારા કથન છે બાપુ। આત્માના કરતા પણ આને જાણ માટી એમ નક્કી થયું કે પરદર્વ નિમિત્ત છે નિમિત્ત છે એનો અર્થ કરતું નથી કઈ તને કરાવતું નથી એક છે કારણ કે આમ રથ છોડે છે ત્યારે આમ રથ જાય છે ત્યાં બીજી ચીજ છે કે નહીં આમ સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ છે તેમાં લક્ષ રહે છે જાય છે તો અપરમાં જાય નહીં ત્યારે એમાં નથી જતો ત્યારે ક્યાંક જાય છે તેવી પદ્ધતિ તો છે તારા સિવાય પણ બીજા અનંત અનંત આત્માઓ ને અનંત પરમાણુઓ છે એ પરદ્રવ્ય ઉપર લક્ષ જતા નિમિત્ત છે એ તો નિમિત્ત કીધું અને આત્માના રાજાદી ભાવો નૈમિત્તિક છે એ પોતે નિમિત્તને લક્ષે સ્વભાવના લક્ષને છોડી દઈને નિમિત્તને લક્ષે નિમિત્ત કરાવતો નથી નિમિત્તને લક્ષે નૈમિત્તિક મિથ્યાતને રાગવેશ કરે છે એ નૈમિત્તિક છે। જેની વાત છે પણ પકડાય બી તો છે મારે તો પ્રભુનો એવો છે ના જો એમ ન માનવામાં આવે હવે એમ કે છે કે જો એમ ન માનવામાં આવે તો દ્રવ્ય પ્રતિક્રમણ દ્રવ્ય અપ્રત્યક્ષમાં કરતા પણ આનો નિમિત્ત તરીકેનો બધી નિર્થન કરે દ્રવ્ય પ્રતિક્રમણ ભાવ પ્રતિક્રમણ છે એ કરે છે અજ્ઞાન ભાવ એ નિર્થક થાય દ્રવ્ય પ્રતિક્રમણ ભાવ પ્રતિક્રમણ દ્રવ્ય પ્રતિક્રમણ ભાવ પ્રતિક્રમણ ને દ્રવ્ય પ્રતિક્રમણ ભાવ પ્રત્યાખ્યાન ને દ્રવ્ય પ્રત્યાખ્યાન એવો જે ઉપદેશ નિમિત્ત નિમિત્ત નો છે એ નિર્થક થાય અને તે નિર્થક થતા એક જ આત્મા ને રાગારી ભાવોનો નિમિત્ત પણ આવી જો નિમિત્ત શબ્દ નિમિત્ત એટલે એને એનું આત્માનું કારણ પણ આવે પરનું કારણ પણ આવતા પરના લક્ષ વિના જો વિકાર થાય તો એ વિકાર આત્માનું જ કારણ થાય એમાં તો આત્મા જ એનો વિકારનું કારણ થાય શબ્દ પેઢો નિમિત્ત છે આત્માને એકને જ બગડે બે એકડે એકને બગડે બે બગડું બીજી ચીજ છે તેનો રસ જાય છે તો નિમિત્ત નિમિત્ત સંબંધને ભેગા થાય એ એમ જાહેર કરે છે કે નિમિત્ત નિમિત્ત સંબંધ વિનાનો આત્મા એકલો જે છે એ વિશે વિકારનો અકર્તા છે આમાં અમારે ધર્મ કરવો શું પણ આવી વાતમાં આવી વાતો અમારે કરવું શું પણ કરવું આ ધર્મ આ નિમિત્ત ને નૈમિત્તિક નો સંબંધ ને છોડીને
ભગવાન જ્ઞાન સ્વરૂપ છે તેનો સંબંધ કરવો દ્રષ્ટિમાં એ કરવાનું છે. બહારમાં શું કરવાનું? બહારમાં કઈ શકાય ક્યાં હતા? બહાર તો ફક્ત નિમિત્તે તો કીધું ને, બહાર ચીજ તો નિમિત્ત છે, એને લક્ષી નૈમિતિક વિકાસ શું કરે છો એ કરાવતું નથી, વસ્તુમાં વિકાસ કરવાનો સ્વભાવ નથી. આત્માને રાગારી બાબા નિમિત્ત પણ આવી પડતા, નિમિત્ત જો પૈસા જોઈ, નિમિત્ત શબ્દ કારણ, આત્માને કારણ રાગ દ્વેષ પુન પ્રાર્થના કરવાનું કારણ પણ આવી પડતા, નિત્ય કરતા પણ પ્રસંગ આવવાથી, જયારે ભગવાન આત્મા જ પોતે જયારે વિકાર નો કરતા થાય તો આત્મા નિત્ય છે, તો નિત્ય વિકાર કરે જ, એટલે કોઈ દી કોઈ ધર્મ કર થઈ શકે નહી. સમજાવું કહે પુણ્ય પાપના ભાવનું આત્માને કારણ પણ આવી પડતા એ વિકારના ભાવનો, દયા દાન વ્રત ભક્તિ પૂજાનો ભાવ, એ ભાવનો જો નિમિત્તના લક્ષ્ય ન થાય એમ જો માને તો એ વિકારનો કરનારો આત્મા ઠરે છે ને. તો આત્માને વિકારના કર્મ આવી પડતા, આત્મા જ વિકાર નો કરતા છે, એકલો પરના લક્ષ વિના એવું આવી પડે. નિમિત્ત ના લક્ષ વિના વિકાર જો થાય તો એકલો આત્મામાં જ વિકાર આવી પડે. સમજાણું કઈ રાગારી ભાવનું નિમિત્ત પણ આવી પડતા, નિત કરતા પણ આનો પ્રસંગ આવવાથી, તો આત્મા તો નિત છે, જયારે નિમિત્ત નિમિત્ત સંબંધ વિના વિકાર જો આત્માથી થાય તો આત્મા નિત્ય કાયમ વિકાર કર્યા જ કરે, કાયમ દુઃખી થયા જ કરે, સંસાર બધી છૂટે નહી. આવા તો ન્યાય છે, આવા અમૃતંદ્રાચાર, એવી ટીકા બાપુ. અમૃતંદ્રાચાર ની ટીકા ગંભીર બહુ, અને જયસનાચાર ની ટીકા સાધક એવા સાધક ને નિત સાધન એવું આવે ને એમાં બહુ મીઠું લાગે ને. એ તો જ્ઞાન કરે બાપુ, આચાર છે, ખોટા નથી. એ છે કે જો આ રીતે નિમિત્ત નિમિત્ત સ્મરણ થી વિકાર ને ન જાહેર કરીએ તો એકલો આત્માને વિકાર કરવાનો આવી પડે, તો વિકાર એટલે મિથ્યાતન રાગવીશ એવી આવી પડતા સદાય મિથ્યાતન રાગવીશ આત્મા રહ્યા છે, કારણ આત્મા નિત્ય છે, તો નિત્ય વિકાર ને રાગવીશ રહ્યા છે, કોઈની મિથ્યાત રહીત થઈને મુક્તિ નો માર્ગે આવી શકે નહી. એકલા ન્યાય ભર્યા છે ને. પેલા જ્ઞાન સાગરે જઈ સનાતન ની ટીકા કરી છે ને, અને એનો આશીષ છે વિદ્યાનાચાર ભગવાન લોકો કેમ મને સ્મરણ કરે, પાઠમાં લખાણ આવી કાકુસંગ કેમ એમાં લખાણ એમ કાષ્ટા સંઘી હતા, અમૃતંદર કાષ્ટા સંઘી સ્ત્રીને મુક્તિ માનતા. અરે ભગવાન આવું શું કરે છે સમાજને, તો બોલી બિચારા વાણી આંબે માથે બે છે, ત્યાગી હોય ડુંગળા મુંગળા છોડ્યા છૂટો છે. હા કરે પછી
बराबर से बराबर से ये वही आईने मटे कहते आईना भोला मूर्ख मूर्ख हो माथे के हा हा पड़ा क्या प्रभु प्रभु ये शुभ नहीं भाई રાજારી ભાવન નિમિત્ત પણ આવી પડતા નિત કરતા પણ આનો પ્રસંગ આવવાથી મોક્ષ નો અભાવ થાય. કાયમ જ વિકાર કર્યા કરે એટલે એને કોઈથી મુક્ત થાય નહીં. નિમિત્ત ના લક્ષી નૈમિતિકમાં પર્યાય બુદ્ધિમાં થાય તો એ બુદ્ધિ છોડીને આત્મા એકલો અકાર છે તો થઈ શકે છે નિર્વિકારી. હા હા એકલો ભગવાન પોતાને હશે નિર્વિકારી થઈ શકે છે. પરને આશ્રયા પ્રમાણે જો વિકાર નિમિત્તે મિગ ન થાય તો એ વિકાર નું કરતું તો એકનું આત્મા ઉપર આવી પડે. આવી પડતા નિત્ય આત્મા નિત્ય વિકાર નું કરતા રહે તો એને કોઈ મોટ થાય નહી. માટે પરદ્રવ્ય જ આત્માને રાગારી ભાવનું નિમિત્ત હો. આમાં જ ઊંધું ખાતે જો પરદ્રવ્ય નિમિત્ત છે પણ નિમિત્ત નો અર્થ શું એના ઉપર રખ જાય છે. નિમિત્ત કરાવે છે વિકાર ને એમ નથી પણ તે એને તો એનું આઈન લક્ષ છૂટે છે તે જ્ઞાન લક્ષ કરે છે. નિમિત્ત કરાવતું નથી લક્ષ. હા અહિયાં ચૈતન્ય ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ એના ઉપર લક્ષ છોડી દે છે ત્યારે આમ લક્ષ જાય છે એનું. એ લક્ષ જાય છે એ વિકાર કરે છે નિમિત્ત કરાવતો નથી. સમજાણું કાંઈ હા પ્રણભાઈ ઠીક આવી આ મારા બરાબર ચંદુભાઈ ને યાદ બહુ કરી આપણે જઈ સ્થિતિમાં ગંભીર સ્થિત છે. રવિવાર છે કે મળ્યા છે. હા માટે પરદ્રવ્ય આત્માને રાગાદી ભાવોનું નિમિત્ત હો. એનો અર્થ શું કહેવો? એ રાગ આદિ કરે છે એમાં પરદ્રવ્ય નિમિત્ત છે. બસ નિમિત્ત થી રાગ થાય છે એમ નહીં. આત્માને રાગાદી ભાવોનું નિમિત્ત હો. નિમિત્ત હો નિમિત્ત નોર્થિક ચીજ છે બધે. અને એમ હોતા આત્મા રાગાદી નો આકાર ઘટશે એમ થી થયું. જો આમ હોતા આત્મા ભગવાન શુદ્ધ ચૈતન્ય પ્રભુ પોતાને આશ્રય વિકાર કરે એ અકાર થયો. એ કરી શકે જ નહીં. પોતાને આશ્રય વિકાર છે જ નહીં. એ તો પોતાનો દ્રવ્ય આશ્રય છોડે છે પરદ્રવ્યના નિમિત્તને લક્ષ્ય કરે છે તો થાય છે. માટે આત્માના દક્ષે વિકાર થાય એવું ત્રણ કામમાં બનતો નથી. વિશેષ